નમસ્તે ધોરણ ના વિદ્યાર્થીઓના માટે વિજ્ઞાન વિષયના કેટલાક ઓબ્જેક્ટિવ રજૂ કરું છું પૃથ્વી પર સૌથી મોટો ઉર્જા સ્ત્રોત કયો છે એનો સાચો જવાબ સૌર ઉર્જા વાતાવરણમાં ઓક્સિજન પાછો મેળવવાની એકમાત્ર ક્રિયા કઈ છે તો પ્રકાશ સંશ્લેષણ ભૂમિમાં જોવા મળતા સડતા કાર્બનિક પદાર્થોને શું કહે છે તો હ્યુમસ ઓઝોન સ્તરના વિઘટન માટે જવાબદાર રસાયણ કયું છે સી એફ સી કાર્બન કાગળ ઉદ્યોગમાં ઉત્પન્ન થતા ઝેરી પદાર્થોમાં કોના ક્ષાર હોઈ શકે છે તો પારાના ક્ષાર હોઈ શકે છે કયા ગ્રહોના વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ પંચાણું ટકાથી સત્તાણું ટકા સુધી હોય છે તો શુક્ર અને મંગલ ગ્રહોના વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ પંચાણું ટકાથી સત્તાણું ટકા જેટલું હોય છે વિશ્વના સરેરાશ તાપમાનનો વધારો દર્શાવતી અસરને શું કહે છે તો ગ્રીનહાઉસ અસર કહે છે સમુદ્રના કિનારે દિવસ દરમિયાન પવનની દિશા કઈ હોય છે તો દિવસ દરમિયાન પવનની દિશા દરિયાથી જમીન તરફની હોય છે અને રાત્રિ દરમિયાન પવનની દિશા જમીનથી દરિયા તરફની હોય છે વીજળીના ચમકારાના સમયે તાપમાને અને ઊંચા દબાણે નાઇટ્રોજનનું સામા રૂપાંતર થાય છે તો નાઇટ્રોજન ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે થતી કઈ ક્રિયા જલચક્રમાં ફાળો આપે છે તો ની ક્રિયા જલચક્રમાં ચક્રમાં ફાળો આપે છે વાતાવરણમાં એકત્રિત બાષ્પની કઈ ઘટનાઓથી વરસાદ પડે છે તો વાતાવરણમાં એકત્રિત બાષ્પની સંગનન ની ઘટનાથી વરસાદ પડે છે ઘણા પ્રાણીઓના બાહ્ય અને અંતઃકંકાલ કયા ક્ષારોથી બનેલા હોય છે તો કાર્બોનેટ ક્ષારોથી બનેલા હોય છે જો આ પ્રશ્ન ધ્યાનથી સાંભળી યાદ રાખવાનો પ્રયત્ન કરશો તો સો ટકા ફાયદો થશે થેન્ક યુ